बहुत विचित्र वर्तन થઈ ગયું છે મારું મારા આવા નોનસેન્સ બિહેવિયરને કારણે બધા જ મને નફરત કરે છે બધા જ મારાથી દૂર જતા રહ્યા છે મારા સગા ભાઈબહેનની નજરમાંથી હું ઉતરી ગયો છું વૃદ્ધા સાચું જ કહે છે મારી પાસે દિલ જ નથી કે હું રેવાની ફિલિંગ્સને સમજી શકું રેવાનું દિલ ફૂલ જેવું કોમળ છે મારા લીધે રેવાની લાઈફ ખરાબ થઈ ગઈ છે હું મારા અને રેવાના મેરેજ કેમ ના રોકી શક્યો રેવાએ ઘરના બધા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે ને હું બધાની નજરમાંથી ઉતરી ગયો છું શું કરું હું હવે આ ઘરમાં રહીને કાલે નવો દિવસ ઉગશે મને કોઈ પ્રેમ નહીં કરતું હોય હું આ ઘરમાં રહું કે ના રહું બધું એક જ જેવું છે ગૌતમભાઈ જતા રહ્યા પછી ધીરે ધીરે બધાને દુઃખની આદત પડી ગઈ મારા ગયા પછી પણ એવું જ થશે ધીરે ધીરે મને પણ બધા ભૂલી જશે બધાથી દૂર જવું એ જ બેસ્ટ સોલ્યુશન છે બધાની યાદોમાં જીવતો રહીશ That is enough. ભાભી મને સખત ગિલ્ટ થઈ રહ્યું છે મેં ક્યારેય આવી રીતે ભાઈ સાથે વાત નથી કરી આરવ સાથે મસ્તી મજાક ઝઘડો થાય છે પણ ભાઈ સાથે મેં ક્યારેય ઝઘડો નથી કર્યો હું એમને બહુ જ રિસ્પેક્ટ કરું છું અને ભાઈએ પણ ક્યારેય મારી સાથે આવી રીતે વાત નથી કરી ના મારી સાથે ઊંચા અવાજમાં વાત કરી છે ભાઈ બહુ સોફ્ટ છે અંદરથી પોતાની પ્રોબ્લેમ કોઈના સાથે શેર નથી કરી શકતા ઇટ્સ ઓકે વૃંદા ગુસ્સામાં આવું થઈ જાય તને તારી ભૂલ સમજાઈ એ જ મોટી વાત છે પણ હું ભાઈને એલફેલ બોલી ગઈ એમને કેટલું દુઃખ થયું હશે તારા ભાઈ સાથે પણ આવું જ થયું અમુક પરિસ્થિતિ જ એવી હોય કે આપણે કાબુ ગુમાવી દઈએ છીએ મેં પણ જીપ પર કાબુ ગુમાવીને ભાઈને કેટકેટલું કહી દીધું ભાભી ભાઈએ મને સામેથી સોરી કહ્યું હતું પણ મેં એમની સાથે વાત જ ન કરી મને ભાઈ પર સખત ગુસ્સો આવતો હતો એમને ન કહેવાનું કહી ગયો એ અંદરથી તૂટી ગયા હશે ભાભી તમે ભાઈને સાચવી લેશો ને ભાભી ભાઈના મનને તમારા કરતા વધારે કોણ સમજી શકશે યસ ભાભી તમે જ ભાઈના દુઃખને ઓછું કરી શકો છો આઈ એમ શ્યોર તમે ભાઈને સમજાવશો ને તો ભાઈના મન પરનો ભાર હળવો થઈ જશે પ્લીઝ ભાભી ભાઈ પહેલાની જેમ હસતા બોલતા થઈ જાય પહેલાની જેમ નોર્મલ થઈ જાય એવો કંઈક જાદુ કરો ને ભાભી જાદુ કરી દેશે પણ સૌથી પહેલા આપણે ભાઈની માફી માંગવી પડશે એ પણ હમણાં જ બરાબર ને ભાભી તમારે બંને માફી તો માંગવી જોઈએ પણ અત્યારે નહીં કદાચ એ સુઈ ગયા હોય અને ના પણ સૂતા હોય તો પહેલા એમની સાથે હું વાત કરીશ અત્યારે તમે બંને સુઈ જાઓ વધારે વિચાર નહીં કરો કાલે સવારે આપણું ઘર પહેલા જેવું હતું એવું જ થઈ જશે થેન્ક્સ ભાભી ગુડ નાઇટ ગુડ નાઇટ ભાભી ગુડ નાઇટ વિહાને ગુસ્સો વ્યક્ત કર્યો
અને એમની આસપાસના સંબંધોના પાયા હલી ગયા. વૃંદા અને આરવે મારો પક્ષ લઈને વિહાનને ઘણું બધું સંભળાવ્યું. વિહાનને સમજવામાં બધાએ જ બહુ ઉતાવળ કરી નાખી. પોતિકાઓના શબ્દોના ખાચ વધારે જ વાગ્યા. એમાં પણ મારા મનની વાત સાંભળીને વિહાન બહુ જ વધારે દુઃખી થયા હશે. કેમ હજી સુધી જમ્યા નથી તમે? જમવાનું મન નથી. ફેમિલીમાં કદું બરાબર ચાલી નથી રહ્યું તો નથી ગમી રહ્યું. ભૂખ્યા રહેવાથી બધું નોર્મલ થઈ જશે. હું બસ એટલું ઈચ્છું છું કે બધું નોર્મલ થઈ જાય બસ. ઘરમાં કોઈ પ્રોબ્લેમ આવે ને એટલે ટેન્શન થાય જ, હું સમજી શકું છું. અને હું હોઉં કે તમે, આપણે એટલું જ ઈચ્છતા હોઈએ છીએ કે ઘરનું વાતાવરણ નોર્મલ થઈ જાય, એકબીજાના મનની કડવાશ દૂર થઈ જાય. અને થશે જ, પણ થોડી ધીરજ રાખવી પડશે ને. કડવાશ દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે અને થોડોક સમય પણ આપવો પડશે. સાચી વાત કહી તમે, તમારા શબ્દોથી હિંમત મળી છે મને. થેન્ક યુ. ફ્રેન્ડશિપમાં નો થેન્ક્સ. બાય ધ વે, હવે તમારા ભાભી કેમ છે? એમણે પોતાની જાતને સાચવી લીધી છે. હું અને વૃંદા હમણાં એમની સાથે જ હતા. થેન્ક્સ. થેન્ક્સ શાના માટે? એટલા માટે કે એક છોકરી તરીકે હું તમારા ભાભીની પીડા સમજી શકું છું, અને તમે એમની પડખે છો એ જાણીને મને સારું લાગ્યું. એક છોકરી જ્યારે પોતાનું ઘર છોડીને સાસરે આવે ને, ત્યારે એની તકલીફ સમજીને એને સંભાળવા વાળું કોઈ હોય તો એને થોડી રાહત થાય. મને ભાઈ માટે બહુ દુઃખ થયું છે, બહુ ઉદાસ હતા, અને ઇન્સિડન્ટ પછી તો ભાઈ જાણે એકદમ ચૂપસ થઈ ગયા છે. ના હસે છે, ના બોલે છે, જાણે એમની દુનિયામાં ખોવાઈ ગયા છે. અને મારાથી પણ એમને ખબર નહીં શું શું બોલે ગયું. એનો અફસોસ થાય છે મને. તમારા ભાઈ બહુ સેન્સિટિવ લાગે છે. હા, પોતાની ફિલિંગ્સ પોતાની અંદર જ રાખે છે. દીદીની જેમ. દીદી? કોણ દીદી? એટલે મારા દીદીની જેમ. એક્ચ્યુઅલી મારા દીદી પણ એવા જ છે, પોતાની ફિલિંગ્સ મનમાં જ છુપાવી લે છે. ઓહ, અચ્છા. ખરેખર ધન્ય છે ભાઈ અને ભાભી. અને એટલે જ મને એમનો વધારે ડર લાગે છે. શેનો ડર? જે થયું એ સારું નથી થયું, અને આગળ પણ વધારે મુસીબત આવશે ને એવા થોટ્સ આવી રહ્યા છે મને. જાણે કંઈ અજુગતું બનવાનું હોય, અને જો એવું કંઈક થયું ને તો મારું ફેમિલી સહન નહીં કરી શકે. ડેડને ઓલરેડી હાર્ટનો પ્રોબ્લેમ છે. આ બધું ટેન્શન અહીંયા જલ્દી ખતમ થઈ જાય ને બસ, હું હવે વધારે સ્ટ્રેસ નથી સહન કરી શકતો. ડોન્ટ વરી, દીદી બધું મેનેજ કરી લેશે. કોઈ પણ પરિસ્થિતિમાં દીદી હાર માને એવી નથી. દીદી કોણ? દીદી કોની વાત કરી રહ્યા છો તમે? એટલે આઈ મીન તમારા ભાભી. હો, અચ્છા, ઓકે ઓકે. એક્ચ્યુઅલી તમારા ભાભીનું નેચર સેમ મારી દીદી જેવું જ છે, એટલે દીદી બોલાઈ જાય છે. મારા ભાભી એટલે જલ્દી હાર માને એવા છે નહીં. આમ શ્યોર એ ભાઈને સંભાળી જ લેશે. અને હું 100% શ્યોર છું. રેવાનો ફ્રેન્ડ બની શકું એટલી પણ યોગ્યતા નથી મારામાં. કૃષ્ણ, તમારી આ ફ્રેન્ડનું ધ્યાન રાખજો. હું જે કરી રહ્યો છું એ રાઈટ છે કે રોંગ એનું હજી કન્ફ્યુઝન છે મને, બટ મારે ન છૂટકે આ ડિસિઝન લેવું પડશે રેવા. આઈ એમ રિયલી વેરી સોરી.